ગજિયા ચુંબકને દોરા વડે સ્ટેન્ડ ઉપર મુક્ત રીતે ફરી શકે તેવી રીતે લટકાવવાથી તે કઈ દિશામાં સ્થિર થાય છે તે આપણે અત્યારે જોઈશું. તો અહીં આપણે જોઈ શકો છો એક સ્ટેન્ડ છે અને પાતળા દોરા વડે એની ઉપર એક ગજિયો ચુંબક લટકાવેલો છે, નીચે કાગર છે. હવે આપણે આ ચુંબકને સ્થિર કરશું તો તમે જોઈ શકો છો કે એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર એટલે કે આ દિશામાં સ્થિર થાય છે. હવે ધીમે ધીમે આપણે સ્ટેન્ડને ફેરવશું તો તમે જોઈ શકશો કે ચુંબક એ જ દિશામાં રહેશે. સ્ટેન્ડને ફેરવવા છતાં ચુંબક પોતે ફરી જતો નથી, પરંતુ તે તેની ઉત્તર અને દક્ષિણ દિશા પકડી રાખે છે. બીજી રીતે આપણે જોવું હોય તો આપણે આ દિશા દર્શક વડે પણ જોઈ શકીએ છીએ. તો એમાં પણ આપ જોઈ શકો છો કે આ જે મુક્ત રીતે ફરતા ગજિયા ચુંબકે જે દિશા બતાવી એ જ દિશામાં અહીંયા પણ એ ઉત્તર અને દક્ષિણ દિશા બતાવે છે. હવે ઉત્તર દિશાની અંદર ભૌગોલિક ઉત્તર દિશામાં ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ જે હોય તે જ રહે છે, તે તમે અહીંયા વાંચી શકો છો. આ સાઉથ પોલ અને એન એટલે કે નોર્થ પોલ એની ઉપર છાપેલા જ છે, જેથી ઉત્તર દિશામાં ઉત્તર ધ્રુવ રહે છે.